રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતીની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જ્યારે રામભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બડા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જામી હતી તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ 4,500 થી 5,000 માણસોનો ભક્તો પ્રસાદ લેવા આવે છે ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મંદિરોમાં હનુમાનજી જયંતિ નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરોમાં ઉમટી પડ્યા હતા. જય શ્રીરામ. ઉપલેટા શ્રી બડા ભજન રામ મંદિર ઉપલેટા જય શ્રીવેદી. આ બડા ભજન રામ મંદિર ખૂબ જ 100 વર્ષથી પ્રાચીન છે. આ રામ મંદિરમાં શિવજી, ગાયત્રી માં, રાધા કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે. અમારા બડા ભજન રામ મંદિર ઉપલેટા અને આસ્થાનું પ્રતિક છે અને અહીંયા મહાશિવરાત્રિ, નામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા અનેક તહેવાર ઉજવવામાં આવે છે. આજે હનુમાનજીનો જન્મ જયંતિ હોવાથી આજે બલવાન અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતિ જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદી લીધી અને હજારો ભક્તે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી અને આ બડા ભજન રામ મંદિર અનેકના દુઃખ દૂર કરે છે અને શનિવારે અહીંયા બડા ભજન રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેકના કષ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ 2024નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને ખૂબ જ સારો વરસાદ થાય અને લોકો ધન ધાન્યથી સમૃદ્ધ થાય. એ જસ્તુ. જય શ્રી રામ.